આજે આપણે શીખીશું ત્રિકોણની એકરૂપતાની બાબાબા શરત સંબંધિત કેટલીક ગેરસમજો અને એક સામાન્ય ભૂલ। ગેરસમજ એક, આપેલી આકૃતિઓમાંથી કઈ આકૃતિના ત્રિકોણ એકરૂપ છે? કેટલાક બાળકોને બાબાબાની એકરૂપતાની સમજ નથી પડતી। તેઓ વિચારે છે કે બાબાબા એકરૂપતા ફક્ત સમબાજુ ત્રિકોણ માટે જ સાચી હોય છે। તેઓ પહેલી આકૃતિમાં જુએ છે કે બંને ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે અને બીજી આકૃતિમાં સમબાજુ ત્રિકોણ નથી। આથી તેઓ વિચારે છે કે ફક્ત આકૃતિ એકમાં આપેલ ત્રિકોણ જ એકરૂપ છે। આ સમજ સાથે તે વિકલ્પ એક પસંદ કરે છે, જે એક ખોટો જવાબ છે। સાચી સમજ એ છે કે જ્યારે કોઈ ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની સંગત બાજુઓને સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય છે। ત્રિકોણની એકરૂપતાની આ શરતને બાજુ 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 શરત કહે છે। આને ટૂંકમાં બા 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 શરત કહે છે। પ્રથમ આકૃતિમાં બંને ત્રિકોણની બધી બાજુઓ 3 સેન્ટીમીટર લંબાઈની છે, આથી પ્રથમ આકૃતિમાં આપેલ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે। બીજી આકૃતિની વાત કરીએ તો તેમાં OM બરાબર PQ બરાબર 3 સેન્ટીમીટર છે, MN બરાબર QR બરાબર 2 સેન્ટીમીટર છે, NO બરાબર RP બરાબર 5 સેન્ટીમીટર છે। પરંતુ ત્રિકોણ OMN અને ત્રિકોણ PQR ની ત્રણે સંગત બાજુઓ એકબીજાને સમાન છે, આથી ત્રિકોણ 2 માં બતાવેલા બંને ત્રિકોણ પણ એકરૂપ છે। ત્રિકોણ OMN અને ત્રિકોણ PQR એકરૂપ છે। આ સમજ સાથે સાચો જવાબ છે વિકલ્પ 2। ગેરસમજ 2, જણાવો ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ એકરૂપ છે કે નહીં? કેટલાક બાળકો એ જુએ છે કે આપેલા ત્રિકોણોની સ્થિતિઓ જુદી જુદી છે। તે એ વાત પર ધ્યાન આપતા નથી કે તેમની સંગત બાજુઓની લંબાઈ સરખી છે। આ સમજ સાથે તેઓ વિચારે છે કે આપેલ ત્રિકોણ એકરૂપ નથી, આથી તેઓ વિકલ્પ 2 પસંદ કરે છે, જે એક ખોટો જવાબ છે। સાચી સમજ એ છે કે જ્યારે બે ત્રિકોણની સંગત બાજુઓ સમાન હોય ત્યારે બા 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 શરત અંતર્ગત તે એકરૂપ હોય છે। અહીં ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ માં PQ બરાબર XY બરાબર છે, QR બરાબર YZ છે અને RP બરાબર ZX છે। બંનેની સંગત બાજુઓ સમાન છે, તેથી બંને ત્રિકોણ એકરૂપ છે, એટલે કે વિકલ્પ 1 સાચો જવાબ છે। હવે ચાલો એક ભૂલને સમજીએ। જ્યારે બાળકો એ સમજવા લાગે છે કે બે ત્રિકોણ બાજુ 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 શરત અનુસાર એકરૂપ થઈ શકે છે, ત્યારે તે એ વિચારે છે કે બે ત્રિકોણ ખૂણા 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 આ શરત સાથે પણ એકરૂપ હોય છે। આ ગેરસમજને તેઓ ખૂ 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 શરતથી યાદ રાખે છે। ચાલો જાણીએ છીએ કે તેમની સમજ સાચી છે કે ખોટી। તમે જાણો છો કે એક સમબાજુ ત્રિકોણની બધી બાજુઓ સમાન હોય છે અને દરેક ખૂણાનું માપ 60 અંશ હોય છે। ચાલો એક સમબાજુ ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરીએ। આપણે 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરીશું, પછી પરિક્રમા રેખાખંડ BC જેટલી લંબાઈ લઈ BC થી એક ચાંપ દોરીશું। પરિક્રમા લીધેલી લંબાઈ સમાન રાખીને આપણે C થી અગાઉના ચાંપને છેદતો એક બીજો ચાંપ દોરીશું। મળેલ છેદ બિંદુ A ને B અને C સાથે જોડતા આપણને ત્રિકોણ ABC મળશે। કોણ માપકથી જો આપણે તેના ખૂણાઓના માપ લઈએ
तो आपने बद्दा खूणा 60 अंश ना मळशे। શું આપણે એક સમબાજુ ત્રિકોણ દોરી શકીએ છીએ જેની બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર હોય? વિચારો। જો આપણે ઉપર આપેલી રીત પ્રમાણે ત્રિકોણ PQR દોરીએ તો આપણને એક સમબાજુ ત્રિકોણ મળશે। જો આપણે આ ત્રિકોણમાં ખૂણાઓનું માપ લઈશું તો આ સ્થિતિમાં પણ આપણને બધા ખૂણા 60 અંશના મળશે। આપણે જોઈએ છીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બંનેના બધા ખૂણા 60 અંશના છે, તો શું તેઓ એકરૂપ છે? વિચારો। નહીં, કારણ કે તેમની સંગત બાજુઓની લંબાઈ સમાન નથી। આથી ફક્ત ખૂણાઓના આધારે બે ત્રિકોણ એકરૂપ છે કે નહીં તે કહી શકાતું નથી। આથી ખૂ શરતથી ત્રિકોણની એકરૂપતા નક્કી નથી કરી શકાતી। આવી જ રીતે તમે ત્રિકોણોની આ જોડને જોઈને પણ એ જણાવી શકશો કે તેમના સંગત ખૂણાઓ સમાન છે પરંતુ તેઓ એકરૂપ નથી। તો આજે આપણે શીખ્યા ત્રિકોણની એકરૂપતાની બા શરત સંબંધિત કેટલીક ગેરસમજો અને એક સામાન્ય ભૂલ।